નમસ્કાર મિત્રો હળોદ માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ ગઈ તમામ જે ડિરેક્ટર હોતા એ ભાજપ તરફી બિનહરીફ જાહેર થયા તેની સાથે માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક પણ કરવામાં આવી સાથે ચેરમેન તરીકે રજનીભાઈ સંઘાણી છે તેઓની નિમણૂક કરવામાં આવી તેઓએ ચાર્જ પણ સંભાળી લીધો છે અને ચેરમેનની ખુરશી પર બેઠા હોય અને આપણે ઇન્ટરવ્યૂ કરતા હોઈએ એવું રજનીભાઈનું આ પહેલું ઇન્ટરવ્યુ છે રજનીભાઈ પહેલાં તો આવડા મોટા હળોદ માર્કેટયાર્ડના ચેરમેન બનવા બદલ હળોદ બ્રેકિંગની અમારી ટીમ તરફથી પણ અભિનંદન તેની સાથે રજનીભાઈ આમ તો ખેડૂત પુત્ર પણ છે સાથે જે શિક્ષણ ક્ષેત્રે પણ વર્ષોથી જોડાયેલા છે એટલે વેપારીઓને ખેડૂતોને સારી રીતે સમજી શકે છે માર્કેટ યાર્ડ જે છે તે આમ તો જો કે બહુ વિશાળ માર્કેટ યાર્ડ છે સૌરાષ્ટ્રમાં આની નામના છે ને હવે ગુજરાતમાં કઈ રીતના નામના થાય એની જવાબદારી રજનીભાઈના સિરે છે તેની સાથે રજનીભાઈ યુવા અને ઉત્સાહી પણ છે રજનીભાઈ પહેલાં તો ખાસ આમ તો માર્કેટ યાર્ડ આપણું છે અત્યારે સારું એવી નામના ધરાવે છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં નામ ના થાય એવી તમારે કામગીરી આવતા દિવસોમાં કરવાની છે માર્કેટયાર્ડની જગ્યા જે છે વિશાળ જગ્યા છે તેમ છતાં પણ ટૂંક પડી રહ્યું છે કારણ કે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ અહીંયા આગળ માલ વેચવા માટે આવે છે કારણ કે એમને અહીંયા માર્કેટયાર્ડ ઉપર વિશ્વાસ છે બાકી એમના તાલુકામાં પણ છે રજનીભાઈ આમ આમ નક્કી તો કર્યું છે ને એવું કે આપણું માર્કેટયાર્ડ છે રણછોડ બાપાએ બહુ સારી મહેનત કરી પણ રણછોડ બાપાથી પણ વિશેષ મહેનત કરી અને રણછોડ બાપાની મહેનત હતી એને પણ ચાર ચાંદ લાગી જાય એવું જે માર્કેટ યાર્ડ છે તે આવતા દિવસોમાં બનાવવું છે મેહુલભાઈ આભાર તમારો અને તમારી ટીમનો અને હું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી અમારા સૌરાષ્ટ્રના મહામંત્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ દલવાળી અમારા લોક લાડીલા અને ઉત્સાહી પ્રકાશભાઈ વરમોરા મારા જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને મારી તાલુકાની ટીમ આ બધાએ સાથે મળી અને બિનહરીફની જેમ મારી નિમણૂક કરી મારી પસંદગી કરી અને મને ચેરમેન તરીકેનો જે ભાર સોંપવામાં આવ્યો એ બદલ આ બધા આગેવાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ઓકે રજનીભાઈ આપણે આ તમે વાત કરી તેની સાથે થોડી માર્કેટ યાર્ડની પણ તમારા જે સપના છે તમે પણ કંઈક સપનું લઈને બેઠા છો કે આપણે માર્કેટ યાર્ડને હજી આ દિશામાં લઈ જવું છે તેની સાથે રજનીભાઈને હળવદના જે મિત્રો છે તો બધા ઓળખે જ છે પણ તું રજનીભાઈ બીજી કંઈ વાત નહીં જાણતો હોય રજનીભાઈ કોણ છે કયા ગામના છે રજનીભાઈ સક્રિય રાજકારણમાં કેટલા સમયથી જોડાયેલા છે એને લઈને થોડી વાત કરજો પછી આપણે આગળ માર્કેટ યાર્ડની વાત કરીએ મેલભાઈ રજનીભાઈ સંઘાણી મારું મૂળ વતન નવા ઘનશ્યામગઢ હળવદ તાલુકો હું છેલ્લા ત્રેવીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલો છું મહર્ષિ ગુરુકુલ કરીને એક શૈક્ષણિક સંસ્થા છે અને અહીંયા છેલ્લા અઢાર વર્ષથી હું પાર્ટી સાથે રેગ્યુલર કોઈ હોદ્દા જોગ જોડાયેલો છું પહેલાં હું યુવા મોરચામાં કામ કરતો હતો તાલુકાની ટીમમાં જિલ્લાની ટીમમાં સુરનગર જિલ્લાનો મહામંત્રી હતો પ્રદેશની ટીમમાં કામ કર્યું ત્યાર પછી મંડળનો અધ્યક્ષ હતો હું કિસાન મોરચામાં કામ કરું પ્રદેશ કિસાન મોરચામાં અત્યારે હું જામનગર જિલ્લાનો પ્રભારી છું એકટમ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સિન્ડિકેટ મેમ્બર હતો આવી વિવિધ જવાબદારીઓ સંભાળતા સંભાળતા આજે મને મારા શિષ્ટ નેતૃત્વએ યાર્ડના પ્રમુખની ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ અમારી ટીમ યુવા છે અત્યારે રણછોડ બાપાએ જે કામ પૂરું કર્યું એ કામને અમે આગળ વધારી માર્કેટિંગ યાર્ડને ગુજરાતમાં નંબર વન બનાવવાનો પ્રયાસ કરશું જે પણ સુવિધાઓ છે એમાં વધુ સુવિધા આપી અને ખેડૂતોના જે કાંઈ પ્રોબ્લેમો હશે એને અમે સોલ્વ કરશું વેપારીઓ માટે એક વ્યવસ્થિત રીતે સારામાં સારું વાતાવરણમાં વેપાર થાય અને એ સારું ઇન્કમ મળે અને એ એક્સપોર્ટ તરફ વળે એવા અમે પ્રયાસો કરશું માર્કેટિંગ યાર્ડને ટેકનોલોજીથી સજ્જ કરી અને આવડો મોટો હાઈવે નીકળો છે ને એના હાઈવેના કાંઠા ઉપર આવું ભૌગોલિક વ્યવસ્થા છે તો જબરજસ્ત રીતે માર્કેટિંગ યાર્ડ અપ થાય એના માટે અમારી સંપૂર્ણ ટીમ કામ કરશે અને મેહુલભાઈ તમે વાત કરી જગ્યાની અત્યારે સો ટકા એવી વાત છે કે જ્યારે સિઝન હોય ત્યારે જણસીના વેચાણ માટે જ્યાં અહીંયા ખેડૂતો આવતા હોય તો રોડ ઉપર લાંબી લાંબી લાઈનો થતી હોય અને સો ટકા જગ્યા ઘટે છે એના માટે અત્યારે સરકારમાં જે આપણે નવી જમીનની ફા માગણી મૂકેલી છે એ માગણી પણ હવે આવતા ટૂંક સમયમાં જ એ પૂરું થઈ જશે અને આપણું યાર્ડ સિત્તેર એંસી વીઘા જેટલી જગ્યામાં પથરાયેલું થઈ જશે અને હવે નવા અમે નવા શેડ બનાવશું અને ગોડાઉન પણ બનાવશું તેથી કાંઈ અહીંયા બહુ ટ્રાફિકનો જે પણ મુદ્દાઓ હશે એ સોલ્વ થઈ જશે અમે રજિભાઈ જોયું મોટાભાગે આપણે જે અત્યારે આખી નવી ટીમ આવી છે નવી ટીમમાં મોટાભાગના બધા યુવાનો છે સાથે બે ત્રણ વડીલોને પણ રાખવામાં આવ્યા છે એટલે આખી નવી ટીમ છે ઉત્સાહ છે સાથે માર્કેટયાર્ડનો વિકાસ કરવાનું એક સપનું પણ છે આજથી બે દાયકા પહેલાં જ્યારે માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવ્યું ત્યારે આપણા એ સમયના મુખ્યમંત્રી હતા કેશુબાપા અને ત્યારે એમને વાત કરી હતી કે હળવદનું માર્કેટયાર્ડ છે એને એક દિવસ જે આ જગ્યા છે એ જગ્યા ટૂંકી પડવાની છે ત્યારે ઘણા બધાને મન એવું હતું કે હોય આવું ક્યારે બની શકે આવું પણ ખરેખર એ બન્યું છે અને એ કેશુબાપાએ જે જગ્યામાં માર્કેટયાર્ડ ચાલુ કરાવરાયું હતું એ પછી તો બે વખત રાજ્ય સરકારે જગ્યા આપી અને છતાં પણ હજી એ જગ્યા ટૂંકી પડી રહી છે અને વરી પાછી નવી બીજી જગ્યા માંગણી જે છે તે માગણી પણ કરવામાં આવી છે રત્નીભાઈ આપણે મોટાભાગે હળવદ તાલુકો છે શિક્ષણ સાથે જોડાયેલો છે અહીંયા ખેડૂતો સાહસિક ખેડૂતો છે તેની સાથે સહકારી ક્ષેત્ર પણ માર્કેટયાર્ડ આવડું મોટું છે અને સૌથી વધારે તો લાભ રાજ્ય સરકારનો મળ્યો છે એ સ્વીકારવું જરૂરી છે કારણ કે આપણા જ વિસ્તારમાંથી ત્રણ મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે આપણે પણ પહેલાં જોતાં કે આપણા તાલુકામાં જીરુંનું ઉત્પાદન થાય ને એ જીરું વેચવા ઠેઠ જવું પડતું ત્યાં જીરાનું ઉત્પાદન થતું નહીં પણ અહીંયાથી ખેડૂતો ત્યાં જતા ઘણી વખત લૂંટાતા આવા બધા પણ પ્રશ્નો રહેતા એના બદલે અત્યારે જે જીરાનું માર્કેટ જે છે તે પણ અહીંયા આપણા હડોદ માર્કેટ યાર્ડમાં પણ હજારોના સંખ્યામાં હજારો મણ જે જીરું છે તેની આવક થતી હોય છે કપાસની આવક થતી હોય છે જમીનની વાત હતી અધૂરી રહી અમારું એક ગોલ એ છે કે માર્કેટિંગ યાર્ડના નીચે બીજા બે સબ યાર્ડ બનાવવા હે એક માળિયા રોડ અને એક મોરબી રોડ આ બંને રોડ ઉપર એક એક સબ યાર્ડ બનાવશું એમાં ફ્રૂટનું માર્કેટ હોય શાકભાજી માર્કેટ હોય એવું વિવિધ રીતે અમે વિચારી અને એનું પણ અમારું આયોજન છે તમે વાત કરી હળવદની હળવદના વિકાસની તો શિક્ષણ સહકાર અને સરકાર આ ત્રણેય બાબતે હળવદનો વિકાસ થયો છે અને શિક્ષણની વાત કરીએ તો અત્યારે હળવદ શિક્ષણમાં ગુજરાત ફર્સ્ટ આવવા માંડ્યું છે એ રીતે માર્કેટિંગ યાર્ડમાં પણ ગુજરાત ફર્સ્ટ હળવદ આવશે સરકારના પ્રયાસોથી આપણા નરેન્દ્રભાઈ પુત્ર નરેન્દ્રભાઈના પ્રયાસથી હળવદમાં મુખ્ય ત્રણ કેનાલો પસાર થઈ છે નર્મદા મૈયાની તેથી હળવદની નેવું ટકા જેટલી જમીન નર્મદાના પાણીથી પીવે છે અને આનો ખેડૂત બહુ ખુશ છે ખેડૂતોને તો મેહુલભાઈ ખાલી પાણી હોય એટલે ઘણું થઈ જાય એના બાવડામાં બળ હોય જ પાણી આપો એટલે એ જમીનને પાર્ટુમાઇન્ડ પેદા કરી શકે તો આ ખેતીલાયક વિસ્તાર છે એટલે ખેતીથી ખૂબ સારો વિકાસ થયો અને માર્કેટિંગ યાર્ડ ડેવલોપ થયું શિક્ષણની સાથે ખૂબ નવી નવી સંસ્થાઓ આવી અને એક શિક્ષણનું હબ બની ગયું હળવદ એમ એનું ડેવલપ થયું અને સહકારની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટિંગ યાર્ડથી સહકાર વિભાગે પણ ખૂબ સહકાર આપ્યો છે અને અહીંના ખેડૂતોમાં સાહસ છે એ સાહસથી થી નવા નવા પાકો બાગાયત તરફ અહીંનો ખેડૂત વયડો છે હળવદના યુવાનો ખેતી તરફ વયડા છે તેથી આનો સહિયારા પ્રયાસથી હળવદનો ખૂબ ડેવલપમેન્ટ થયું છે આપણે હળવદ માર્કેટ યાર્ડમાં જ કારણ કે બાગાયતી ખેતી ચરાડવા બાજુના જે કંઈ ગામો છે માથક શિવપુર સમલી આ બધા જે કંઈ ગામો છે ચૂંપણી તો ત્યાં આગળ બાગાયતી ખેતી આપણે પણ અહીંયા આગળ કરે છે કોરોના પહેલા ચાલુ થયું હતું ને પછી કોરોના આવ્યો એટલે બાગાયતી ખેતીની જે કંઈ પાકની એ બંધ થઈ ગયું હતું તો હવે આવતા દિવસોમાં એ પણ ચાલુ થાય એ દિશામાં કંઈ મેલભાઈ એક વખત માર્કેટિંગ ફ્રૂટનું માર્કેટ ચાલુ થયું પણ થોડાક સમય પછી જ આ વૈશ્વિક મહામારી આવી કોરોના અને એ બંધ થયું એટલે આપણે એવું આપણી ટીમ વિચારી રહી છે કે હવે ટૂંક સમયમાં જ ફ્રૂટ માર્કેટ પણ આપણે ચાલુ કરશું બહારથી વેપારીઓને લઈ આવશું વેપારીઓના સંપર્કો કરી અને આ માર્કેટ સારી રીતે ચાલે એવા પ્રામાણિક પ્રયત્નો કરશું આ માર્કેટ યાર્ડની અમુક અમુક ખેડૂતોની જે સુવિધાઓ હે પ્લસ કરશું એની ટેકનિકલ વાતો છે એને પણ અમે પ્લસ કરશું મેનેજમેન્ટ સોફ્ટવેર વતી ઘરે બેઠા તમામ સુવિધાઓ ખેડૂતોને મળે એના માટે પણ અમે પ્રયાસ કરશું ખાસ તો અહીંના વેપારીઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એના માટે અહીંયા વર્કશોપ વગેરે બના રાખી અને એ લોકોને પણ અમે ટ્રેનિંગ આપશું અંતમાં તમારો કંઈ હળવદના ખેડૂતો તેની સાથે વેપારીઓ આપણા માર્કેટયાર્ડના ખેડૂતો તો હળવદના નથી મોટા ભાગના મચ્છુકાંઠાના ઝાલાવાડના ખેડૂતો માર્કેટયાર્ડ સાથે જોડાયેલા છે આવતા હોય છે વિવિધ પાકો લઈને તમારો કોઈ સંદેશો નવા ચેરમેન બન્યા છો મેલભાઈ ખેડૂતોને અને વેપારીઓને એવો સંદેશો આપીએ કે તમે હળવદ યાર્ડમાં આવ્યા હોય એટલે તમે ક્યાંય બહાર નહીં પણ તમે તમારા ઘરે જ હોય એવું વાતાવરણ એવી વ્યવસ્થા અહીંયા આપણે પૂરી પૂરી પાડવાનો પ્રયાસ કરશું અહીંયા કોઈ પણ એવો ઇસ્યુ ન બને કે કોઈને કાંઈ પણ તકલીફ પડે એના માટે અમે એવી વ્યવસ્થા અને એવું વાતાવરણ બનાવશું જેથી કરીને બધાને મારું માર્કેટિંગ યાર્ડ લાગે એવા પ્રયાસથી અમારી ટીમ કામ કરશે મિત્રો આ હતા રજનીભાઈ સંઘાણી હળવદ માર્કેટયાર્ડના નવનિયુક્ત ચેરમેન છે અને ખાસ તેઓની આંખોમાં પણ સપનું છે કે આપણું જે હળવદનું માર્કેટયાર્ડ છે તે આવતા દિવસોમાં ન માત્ર સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહે ગુજરાતમાં પણ આ માર્કેટયાર્ડનું નામ ગુંજતું થાય તે દિશામાં કામ કરવામાં આવશે તેની સાથે મિત્રો હળવદ માર્કેટયાર્ડની જો થોડી વાત કરીએ તો અગાઉની જે કંઈ યોજનાઓ છે એ બાબતની તો કંઈ વાત થઈ જ નથી કારણ કે માર્કેટયાર્ડ અહીંયા ખેડૂતોને ટોકન દરે જમાડે છે તેની સાથે ખેડૂત પરિવારો જે છે તો એના દીકરા એમબીબીએસનો નો અભ્યાસ કરતા હોય તો એને પણ સ્કોલરશીપની જે યોજના છે તે મૂકવામાં આવી છે ખેડૂતોનું કોઈ અકસ્માતે મૃત્યુ થાય તો એને જે કંઈ ચેક જે છે તે ચૂકવવામાં આવતો હોય છે ને કોઈ પણ એવી ઝંઝટ વગર કે ભાઈ આ ડોક્યુમેન્ટ જોશે ને ઓલા જોશે ને આને ફોન કરી દો પછી થશે એવો કોઈ જ વિષય નથી એટલે આવી ખેડૂતલક્ષી ઘણી બધી જે વિવિધ યોજનાઓ છે તે પણ યાર્ડ ચલાવી રહ્યું છે તેની સાથે આવતા દિવસોમાં બીજી પણ જે કંઈ યોજનાઓ છે ખેડૂતલક્ષી કે આપણા તાલુકાના લોકોને કઈ રીતના ઉપયોગી થવાય તેવી ભાવના સાથે યાર્ડ આવતા દિવસોમાં પણ વિવિધ યોજનાઓ મૂકવાનું છે તેની સાથે એક અંતમાં હું મિત્રો જણાવી દઉં તો હળવદનું આપણું માર્કેટયાર્ડ જે છે તે હળવદની કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં કોઈ પણ કુદરતી આફતમાં હળવદ માર્કેટયાર્ડ હંમેશા લોકોની પડખે ઊભું રહ્યું છે અહીંયા બાજુમાં જ્યારે દિવાલ પડી ત્યારે પણ કોઈએ સહાય નથી જાહેર કરી એ પહેલાં માર્કેટયાર્ડ દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી પ્રત્યેક મૃતક છે એને પચાસ હજાર રૂપિયાની જે સહાય છે તે હળદ માર્કેટયાર્ડે આપી હતી અને ગમે ત્યારે કોઈપણ સંજોગોમાં કંઈ એવી પરિસ્થિતિ ખરાબ સર્જાય તો માર્કેટયાર્ડ હંમેશા સાથે રહ્યું છે આભાર મિત્રો